हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लर्न इंग्लिश विद एम आर पटेल स्टैंडर्ड 10। इफ यू आर न्यू ऑन दिस चैनल प्लीज सब्सक्राइब माय चैनल एंड हिट द लाइक बटन, देन शेयर टू योर फ्रेंड्स एंड हिट द बेल बटन आल्सो, देन प्रेस ऑन ऑल बटन सो दैट माय वीडियोस नोटिफिकेशन विल इजीली रीच to you. Standard 10. Subject English. Second language. Dvitiya Bhasha. Shaikshanik Varsh 2020 ane 21 mate Varshik Pariksha Prashnapatra nu markhu. Shaikshanik Varsh 2020-21 mate Corona ni mahamari ne lidhe markhama thodo ferfar karvama avyo chhe. Je antargat apne angreji द्वितीय भाषा जेनो कोड नंबर छे 16 तेना मारखामा सो फेरफार करवामां आवेलो छे ते आपणे ध्यानथी જોઈશું અને તે મુજબ આવનારી 2021 ની વાર્ષિક પરીક્ષા માટે આપણા સબ્જેક્ટની તૈયારી કરીશું. સમય 3 કલાક, કુલ ગુણ 80. સેક્શન એ, રીડિંગ કોમ્પ્રિહેન્શન એક્સ્ટ્રેક્ટ ફ્રોમ ધ મેઇન टेक्स यूनिट 1-6. 2020-21 वर्ष माटे रीडिंग कॉम्प्रिहेंशन आपने यूनिट 1-6 माथी पूछवाना छे. जारे आपने अभ्यास पूरेपूरा 10 यूनिट नो करवानो छे, आ 6 यूनिट माथी कुल 10 प्रश्नों पूछाशे. देन शॉर्ट नोट, क्वेश्चन बेस મેઇન ટેક્સ અને પ્રોઝ, એટલે કે યુનિટ 1-6. આ જ યુનિટ 1-6માંથી શોર્ટ નોટ પૂછાશે, જે ક્વેશ્ચન બેઝ હશે, એટલે કે તમને પ્રશ્નો આપવામાં આવશે, તેના ઉત્તરો તમે આપશો તો તમારી શોર્ટ નોટ તૈયાર થઈ જશે અને એના માર્ક રહેશે 3. અહીં ફેરફાર કોઈ થયો નથી, ફક્ત રીડિંગ કોમ્પ્રિહેન્શનના યુનિટ ઘટાડી દેવામાં આવે છે 10માંથી ફક્ત 6. કન્ટેન્ટ બેઝ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન્સ, ત્યાર પછી આપણા યુનિટ 1-6માંથી ટ્રુ અને ફોલ્સ પૂછાશે. મેઇન ટેક્સ પ્રોઝમાંથી એટલે કે ગદ્યમાંથી 4, એમાં પણ કોઈ ફેરફાર થયો નથી. પહેલા સેક્શનમાં ફક્ત યુનિટ ઘટાડી દેવામાં આવેલા છે અને તે મુજબ શોર્ટ નોટ અને તે મુજબ ટ્રુ અને ફોલ્સ પૂછવામાં આવશે અને આ રીતે આ પ્રશ્નનો કુલ માર્ક થયા 70. આગળ વધીશું સેક્શન બી, રીડિંગ કોમ્પ્રિહેન્શન ફ્રોમ ધ મેઇન ટેક્સ પોએમ. સેક્શન બીમાં આપણે પોએમનો અભ્યાસ કરવાનો છે. આ વખતે કોરોનાની મહામારીના લીધે પોએમ 1 અને 2 એમાંથી તમને ફકરા પૂછવામાં આવશે અને તેની નીચે પ્રશ્ન પૂછાશે, જેની સંખ્યા 3 હશે, માર્ક રહેશે 3. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર, આપણી બ્લેકબકની સપ્લિમેન્ટરી રીડર છે ધોરણ 10 માટે, તેમાંથી તમને ફકરા પૂછાશે, એના રીડ રહેશે 1-12. કોઈ પણ રીડમાંથી કોમ્પ્રિહેન્શન પૂછાશે અને તેની સંખ્યા રહેશે 5. 5 માર્કના પ્રશ્નો તમને એક ફકરામાંથી પૂછાશે. અહીં ફેરફાર ફક્ત કવિતાની સંખ્યા 4માંથી 2 કરવામાં આવી છે અને રીડિંગ કોમ્પ્રિહેન્શન ટોટલ 22 છે, તેમાંથી 12 એટલે કે 50% કાઢી નાખવામાં આવે છે. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શનના નન વર્બલ ટેક્સ રહેશે, જે 5 માર્કનો કરી નાખવામાં આવ્યો છે, પહેલા હતો 4 માર્કનો, એટલે એક ફેરફાર અહીં કર્યો છે, એ આપણે જોઈશું. અહીં હું નિશાની કરી આપું છું, ફેરફાર ક્યાં ક્યાં થયો તે. રીડિંગ કોમ્પ્રિહેન્શન નન વર્બલ ટેક્સ અત્યાર સુધી 4 માર્કનો હતો, તેને હવે 5 માર્ક કર્યા. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન અનસીન ડાયલોગ ઓર ઇન્ટરવ્યૂ, ક્યાં તો તમને સંવાદ આપવામાં આવશે અથવા તો કોઈકનું ઇન્ટરવ્યૂ લેતો હોય તેવો
ફકરો આપવામાં આવશે કોમ્પ્રિહેન્શન અને જેના માર્ક 4 રહેશે એમાં કોઈ ફેરફાર નથી એટલે સેક્શન બીમાં જે ફેરફાર થયો તે રીડિંગ કોમ્પ્રિહેન્શન પોએમમાં 1, 2, 3, 4ની જગ્યાએ 1 અને 2 અને રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડરમાં બ્લેકબકમાંથી 1 થી 12 રીડનો તમારે અભ્યાસ કરવાનો છે. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો બ્લેકબકના પૂરેપૂરા રીડ માટેના વિડીયો મેં અપલોડ કર્યા જ છે. તમારે ફક્ત એનો અભ્યાસ કરવાનો છે, છતાં પણ 1 થી 12 રીડમાંથી જે જે કોમ્પ્રિહેન્શન પૂછી શકાય તેના અલગ વિડીયો હું તમને આપીશ, જેથી તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તમે પ્રશ્નનો ઉત્તર આપી શકો. સાવધાની આપણે એ રાખવાની હોય કે 5 માર્ક આપણે જવાનો જોઈએ, આમાં પણ આપણે 3 માર્ક કવિતાના ફકરા પરથી લખવાના હોય એ પણ ન જવા જોઈએ. અહીં યુનિટ 1 થી 6 ઓલરેડી બધા જ અભ્યાસક્રમ પૂર્ણ થઈ જ ગયો છે, ફક્ત આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. શોર્ટ નોટ વગેરે 1 થી 6 યુનિટમાંથી તૈયાર કરવી અને કન્ટેન્ટ બેઝ ટ્રુ ઓર ફોલ્સ પણ 1 થી 6માંથી કરીશું. આગળ વધીએ સેક્શન સી. આઈડેન્ટિફાય ધ ફંક્શન, મેચ ધ કોલમ્સ. ફંક્શન્સમાં કોઈ ફેરફાર નથી થયો, જે આપણે રેગ્યુલર શીખ્યા છીએ તે જ કરીશું. દેન કમ્પ્લીટ ધ ડાયલોગ, રિસ્પોન્ડ ટુ ધ ક્લુ ફંક્શન, MCQ. ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે તે આપણને MCQની રીતે જ પૂછાય છે, એમાં પણ કોઈ ફેરફાર નથી થયો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ફંક્શન બેઝ, MCQ. ફેરફાર જે થયો છે તે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. અત્યાર સુધી તમને કમ્પ્લીટ સેન્ટેન્સ કરવા માટે આગળ વાક્ય આપવામાં આવે અને તેની પાછળ ફક્ત તમને ફંક્શન આપવામાં આવે, પણ MCQ આપવામાં નહીં આવતા હતા. હવે 3 માર્કના પ્રશ્ન માટે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપશે, પણ તેની સાથે નીચે 3 ઓપ્શન પણ આપશે, તેમાંથી તમારે 1 MCQ પસંદ કરવાનો અને લખવાનો રહેશે. એટલે આ એક ફેરફાર સેક્શન સીમાં કર્યો છે. ધેન વોકેબ્યુલરી, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, બ્લેન્ક્સ, મેઇન ટેક્સ્ટ. અહીં તમને આપણા યુનિટ 1, 2, 6માંથી કન્ટેન્ટ બેઝ પેરેગ્રાફ પૂછાશે અને તેના તમને 3 વિકલ્પો આપેલા જ હોય અને ખાલી જગ્યા પણ 3 હોય, એના માર્ક પણ 3 રહેશે, જે રેગ્યુલર જ છે, એમાં કોઈ ફેરફાર નથી. દેન વોકેબ્યુલરી, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ ફ્રોમ ધ સપ્લિમેન્ટરી રીડર. જે બ્લેકબક રીડ 1 થી 12 જોવાના છે તેમાં આપણે આ બ્લેકબકમાંથી જ નિયરેસ્ટ મિનિંગ જોઈશું, જેનો અભ્યાસ પણ કર્યો જ છે, તો એ 3 માર્કના છે, એમાં કોઈ ફેરફાર નથી. આગળ વધીએ સેક્શન ડી, ઇનડિરેક્ટ સ્પીચ. હવે ઇનડિરેક્ટ સ્પીચમાં ફેરફાર થયેલો છે અને તેમાં તમારે માર્ક 2 રાખ્યા છે, પહેલાં 3 આવતા હતા, પણ એમાં પણ એ ફેરફાર છે કે હવે તમને ઓપ્શન આપવામાં આવશે અને ઓપ્શન ટોટલ 4 અને 4એ 4નો જવાબ આપે તો 2 માર્ક રહેશે અને તે રીતે તમારો જેટલા ખોટા પડે તેટલા 1/2 માર્ક આપવામાં આવશે. એના ઓપ્શન માટેના ઉદાહરણો આપણે જોઈશું. ત્યાર પછી કન્જક્શન, 3 આઇસોલેટેડ સેન્ટેન્સ વિથ ધ 3 ઓપ્શન ઈચ. આમાં કોઈ ફેરફાર નથી થયો. એડિટિંગ, પેસેજ વિથ ધ 3 બ્લેન્ક્સ વિથ ધ 3 ઓપ્શન ઈચ. બીજો ફેરફાર અહીં એડિટિંગમાં થયો છે. ભૂલો સુધારવાની હોય છે, પહેલાં આપણને ફક્ત પેરેગ્રાફ આપે અને તેની નીચે લીટી દોરી આપે, તેને આપણે સુધારવાનું હોય છે, પણ હવે તમને MCQ આપશે એટલે આ એડિટિંગ પેસેજમાં આપણે માટે સહેલું કરી નાખ્યું છે, કારણ કે આપણને MCQ આપશે અને તેમાંથી કોઈ એક સાચો શબ્દ જેમ સ્પીચમાં બાજુમાં લખેલો હશે તેમ MCQમાં પણ રહેશે, તો આની પણ પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી ડુ એઝ ડિરેક્ટેડ, ચેન્જ ધ ટેક્સ, 2 આઇટમ્સ શુડ બી આસ્ક ફ્રોમ ધ જેન્ડર, નંબર, ટેન્સીસ ઓર ધ વોઇસીસ. આમાં કોઈ ફેરફાર થયો નથી, ડુ એઝ ડિરેક્ટેડ, એને 4 માર્ક છે અને એ પ્રમાણે આપણે કરીશું. સિલેક્ટ ધ ક્વેશ્ચન, સાચો પ્રશ્ન પસંદ કરવાનો છે. MCQ આપણને પહેલાં પણ આપતા જ હતા, તે મુજબ 3 રહેશે અને એમાં કોઈ ફેરફાર નથી.
સેક્શન ઈમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પેરેગ્રાફ રાઇટિંગ આપ્યું છે, ત્યાર પછી ઈમેલ અને ફોર્મેટ આપવામાં આવશે, રિપોર્ટ રાઇટિંગ ઈમેલના ઓરમાં રિપોર્ટ રાઇટિંગ રહેશે, અને ત્યાર પછી જે પિક્ચર ડિસ્ક્રિપ્શન એના 5 માર્ક રહેશે. આ રીતે આપણે નવા સુધારેલા માળખા પ્રમાણે એનો નમૂનાનું પ્રશ્નપત્ર જોઈશું. કઈ રીતે પ્રશ્ન પૂછાશે તેનું પણ આપણે જોઈ લઈએ. એન્યુઅલ એક્ઝામિનેશન સેમ્પલ પેપર 2020-21 2020 અને 2021 પરીક્ષા આપણી 2021માં રહેશે. સબ્જેક્ટ ઇંગ્લિશ SL, એનો સબ્જેક્ટ કોડ છે 16, જે આપણે યાદ રાખવાનો હોય છે. ટાઈમ 3 અવર્સ એન્ડ માર્ક્સ 80 સ્ટાન્ડર્ડ 10. સેક્શન A, અહીં જે 1 થી 10 સુધીના પ્રશ્નો છે એમાં યુનિટ 1, 2, 6 યુનિટ 6માંથી તમને ટોટલ 10 પ્રશ્નો પૂછાશે. તો પછી રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. શોર્ટ નોટ લખવાની છે, ટૂંક નોંધ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. આ પ્રશ્નો અહીં તમને આપવામાં આવશે અને તેના પર ફોકસ રાખીને, તેને ધ્યાનમાં રાખીને તમારે જે શોર્ટ નોટ પૂછવામાં આવી હોય તે તમારે લખવાની રહેશે, જેના માર્ક 3 રહેશે. અને એની ઓરમાં બીજી એક શોર્ટ નોટ આપવામાં આવશે, તેના પણ પ્રશ્નો હશે. તમે તમારી રીતે શોર્ટ નોટ લખી શકશો અને આ 3 માર્ક મેળવવાનો પ્રયત્ન કરવાનો. આ પણ યુનિટ 1, 2, 6માંથી રહેશે. દેન રાઇટ વિધ ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. 12, 13, 14 અને 15 નંબરનો પ્રશ્ન, જેના માર્ક 4 રહેશે. આ પણ આપણા પ્રોઝ બેઝડ રહેશે. સેક્શન બી, જે પોએમ છે, એ પોએમમાં તમારે પોએમ નંબર 1 અને 2 કરવી, એના તમામ ફકરાઓ તૈયાર કરવા, અને અહીં આપણને પ્રશ્ન પૂછાશે. 3 માર્ક છે આખા ફકરા પરથી. 1, 2, 3 16, 17 અને 18 નંબરનો પ્રશ્ન પૂછાશે. દેન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ તમને બ્લેકબકમાંથી પૂછાશે, અને બ્લેકબક તમને મેં આગળ બતાવું છે તેમ રીડ 1, 2, 12 ફરી પાછા તમને સજેસ્ટ કરીશું. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ સો દેટ યુ કેન ગેટ પ્રોપર ગાઈડન્સ ફોર યોર બોર્ડ એક્ઝામ. તમે સારી રીતે તૈયારી કરી શકો એટલા માટે તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એન્ડ ધેન હિટ ધ લાઇક બટન ઓલ્સો, એન્ડ ઇફ યુ નીડ ટુ કોમેન્ટ ધેન ડૂ ધ કોમેન્ટ ઓલ્સો. આઈ વિલ ગીવ યુ ધ રાઇટ આન્સર. ઓકે, તો આ ફકરાઓ છે તે હું તમને કરાવીશ અને કરાવી ચૂક્યા પણ છીએ, છતાં પણ તમારે ધ્યાન આપવું. આ મોડલ છે. દેન રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે ફેરફાર થયો તે અહીં છે, તમને મેં આગળ બતાવ્યું છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ, જે ફેરફાર છે તે અહીં છે. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીં તમને બતાવેલ છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ ટેક્સ, જેના માર્ક 5. જૂના માળખામાં તમને 4 પ્રશ્ન પૂછાતા હતા, હવે આ જ નોન વર્બલ ટેક્સમાં તમને એક વધારાનો પ્રશ્ન પૂછાશે 5 માર્કનો. અને જે આપણે અહીં જે કોઈ ડાયાગ્રામ આપ્યો હોય, આકૃતિ આપી હોય કે બીજી કોઈક માહિતી આપી હોય, તેના પરથી રીડિંગ કરીને તમારે 5 માર્ક મેળવવાના રહેશે. એ પણ તમારા હાથમાં છે. દેન રીડ ધ ઇન્ટરવ્યુ ઓર ડાયલોગ. રીડિંગ કોમ્પ્રિહેન્શન અનસીન ડાયલોગ ઓર ઇન્ટરવ્યુ. તમારે એની નીચે 4 પ્રશ્નો પૂછવામાં આવશે અને આના રિલેટેડ હશે, વાંચીને આ પ્રશ્નોનો ઉત્તર આપવાના રહેશે. ત્યાર પછી સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. અહીં આ ફંક્શન્સ જે પ્રમાણે આગળ પૂછાતા હતા તે જ પ્રમાણે છે, કોઈ ફેરફાર નથી. 3 માર્ક આપણે એના મેળવવાના છે. આ ફંક્શન્સ આપણે ઓલરેડી બધા શીખી ચૂક્યા છીએ. દેન ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. અહીં આપણને ફેરફાર છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આગળ પણ આ જ રીતે પૂછાતું હતું, સ્પેસિફાઇંગ ટાઈમ.
તો અહીં એ કહેવું તમારું હશે ઓપ્શન કે જે આપણે અહીં લખવાનો ડાયલોગ ફરી પાછો લખવાનો રહેશે. 36, 37 અને 38 નંબરનો સવાલ કે જે તમારે કમ્પ્લીટ ધ કન્વર્સેશન ડાયલોગ પૂર્ણ કરો, વાર્તાલાપ પૂર્ણ કરો. ફેરફાર અહીં કરવામાં આવેલો છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. પહેલાં તમને ફક્ત રિમૂવ ધ બ્લેક કવર ઓફ ધ મોબાઈલ, પછી વાક્ય અપૂર્ણ રહે અને બાજુમાં ફંક્શન્સ આપતા હતા, ફક્ત ફંક્શન્સ, તેની જ ઓપ્શન નહીં આપતા હતા. હવે તમારા માટે અહીં 4 ઓપ્શન રહેશે, તેને માટે તમારે આ ફંક્શન્સને આધારે આમાંથી એક વાક્ય પસંદ કરો અને અહીં લખો. ફરી પાછું લખવાનું છે એ રીતે 39, 40 અને 41 આ પ્રમાણે તમારે પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. એટલે આમાં ફેરફાર કરેલો છે, થોડું ભારે હતું તે તમારા માટે ઇઝી કર્યું છે. ત્યાર પછી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. 42 નંબરનો પ્રશ્ન. અહીં 1, 2 અને 3 શબ્દો આપેલા હોય અને અહીં બ્લેન્ક પણ 3 હોય, 1, 2 અને 3. આ તમારા યુનિટ 1 to 6 એટલે કે પ્રોસ સેક્શન, જેને ડિટેલ સ્ટડી આપણે કરીએ છીએ, તેમાં જ તમારે અભ્યાસ કરવાનો હોય છે. ઘણીવાર શીખવાડવામાં આવેલું છે. ક્વેશ્ચનનો નંબર આગળ વધ્યો છે. જે તમે જવાબ લખો તેની જે તમારે લીટી દોરવાની, જેથી કરીને તપાસતાને સમજ પડે. દેન ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. આ પહેલાંની જેમ જ 3 માર્ક અને 3 ઓપ્શન સાથે આપણને પૂછાય છે. અહીં અને અહીં કોઈ ફેરફાર નથી, ફક્ત યુનિટ હમણાં કોરોનાની મહામારીને લીધે યુનિટ 1 to 6 જોવાનો છે. સેક્શન ડી, રીડ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડિરેક્ટ નેરેશન ગીવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. આ ઇનડિરેક્ટ નેરેશનમાં તમારા માટે થોડું સહેલું કરી આપ્યું છે. માર્ક 2 ડાયલોગ આપશે અને તેની નીચે તમને બ્લેન્ક 1, 2, 3 એન્ડ 4, પણ એ બ્લેન્કની પાછળ તમને ઓપ્શન આપશે અને તેમાંથી તમારે જે નિયમો શીખ્યા હોય તે મુજબ તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. આખો ફકરો ફરી પાછો લખવાનો. 1 સાચું પડે તો 1/2 માર્ક, તેમ પૂરેપૂરા 4 સાચે પડે તો 2 માર્ક. એ રીતે 1 બ્લેન્કના હાફ માર્ક તમારે એના કાઉન્ટ કરવા. એટલે આ એક તમારા માટે ઇઝી કરી આપ્યું છે. દેન જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ અપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. આ તમારા માટે પહેલાંના જેવું જ છે. 1, 2, 3 અહીં કન્જક્શન આપશે અને વાક્ય આગળ આપશે 2, જે તમારે જોડવાના. જરૂર જણાય તો ફેરફાર કરવાનો, ફક્ત કન્જક્શનને 2 વાક્ય વચ્ચે મૂકી નથી દેવાના. કોઈક જગ્યાએ ફેરફાર પણ કરવો પડશે, કોઈ જગ્યાએ વાક્ય આગળ પણ લઈ જવું પડે અને પહેલું વાક્યને પાછળ પણ લાવવું પડે. જે તમે અહીં વિકલ્પમાં મળે તે શબ્દ ને વાપરીને વાક્ય જોડવાના હોય છે, કોઈ ફેરફાર નથી એમાં. દેન 50 નંબરનો પ્રશ્ન, રીરાઇટ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. આ તમારા માટે થોડું સહેલું કરી આપ્યું છે. વર્ડ કરેક્ટિંગ, જેમાં પહેલાં તમને ફકરો જ આપી દેવામાં આવતો હતો, એડિટિંગ જેને કહેવામાં આવે છે. હવે એ એડિટિંગમાં ફક્ત આ રીતે તમને બ્લેન્ક આપી દેવામાં આવે, પણ હવે તમારા માટે 3 ઓપ્શન આપશે. એમાંથી 1 શબ્દ અહીં પસંદ કરવાનો અને એવા છે 3. 1 સાચું પડે તો 1 માર્ક. આ તમારા માટે ઘણું ઇઝી થઈ ગયું, જેથી કરીને તમારી કન્ફ્યુઝન હોય તે નીકળી જાય. એક સ્પીચમાં ફેરફાર અને એક અહીંયા કરેક્ટ ધ વર્ડ્સ એમાં, કે જે એડિટિંગનો છે. ડુ એઝ ડિરેક્ટેડ 51 નંબર, જેમાં તમારે બિગીન લાઈક ધીસ એમ કહીને તમારા માટે એક ઉદાહરણ પૂરું પાડશે. 1, 2 અને 3 જેમાં એક ઉદાહરણ તમને કરેલું આપે, જેના માર્ક ન ગણાય, પણ માર્ક નીચેના 2 જે વાક્યો છે તેના જો તમે ઉત્તર આપો તો તે સાચા પડે તો તમને 2 માર્ક મળે. એ રીતે એવા 51 અને 52 2 છે તો 2 મળીને 4 માર્ક. અહીં બિગીન લાઈક ધીસ એટલે કે ઉદાહરણ આપશે, તે તમને જેન્ડર ચેન્જ કરો અથવા ટેન્સ ચેન્જ કરો કે પ્રોનાઉન ચેન્જ કરો કે વોઇસ ચેન્જ કરો, શું કરવાનું તે અહીં સૂચનામાં આપેલું હોય છે.
સીધું કહેશે ને કે ચેન્જ ધ વોઇસ કે ચેન્જ ધ ટેન્સ કે ચેન્જ ધ જેન્ડર, એવું નહીં કહેશે. સૂચના તમારે વાંચવાની બિગિન લઈ દઈશ. ઇટ વોઝ રેનિંગ હેવીલી, અહીં ઉદાહરણ એવું છે, ઇટ ઇઝ રેનિંગ હેવીલી. તો વોઝ કરી નાખ્યું ઇઝનું, એનો અર્થ આપણે ટેન્સ ચેન્જ કરવાનો છે. શું કરવાનું છે તે ડુ એઝ ડિરેક્ટેડ, આ પહેલાંની જેમ જ છે, આમાં કોઈ ફેરફાર નથી. ત્યાર પછી છે સિલેક્ટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર, અહીં પણ સાચો પ્રશ્ન પસંદ કરવાનો કોઈ ફેરફાર નથી, ત્રણ માર્ક છે. સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ, જેના છ માર્ક છે. તમને ત્રણ ઓપ્શન આપશે, એક બે અને ત્રણ, માંથી કોઈ એક નિબંધ તમારે લખવાનો, એના પોઈન્ટ તમને આપવામાં આવશે. ત્યાર પછી ઈમેઇલ, એને માટે તમને અહીં સૂચના આપવામાં આવશે, ઈમેલ એડ્રેસ આપવામાં આવશે, અને તમારે એને ઈમેલ લખવાનો રહેશે, જેના માર્ક 5. ઈમેલનો પ્રશ્ન એટેન્ડ ન કરવો હોય તો તેની નીચે રિપોર્ટ આપશે, અને એ રિપોર્ટ તમારે આશરે 60 શબ્દોમાં રજૂ કરવાનો રહેશે. સોરી, ધેન ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટન્સીસ, આશરે 10 વાક્યોમાં આપેલું ચિત્ર તમારે ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે, 5 માર્ક રહેશે. SSC બોર્ડ 2021ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રનું માળખું રહેશે, જે ફક્ત આ વર્ષ પૂરતું જ છે. ત્યાર પછી પરિસ્થિતિ વિકટ ન ઉદ્ભવે તો પ્રશ્નપત્રનું માળખું યથાવત પહેલાંની જેમ રહેશે, ફક્ત આ વર્ષના વિદ્યાર્થીઓએ 2021ની SSC બોર્ડની એક્ઝામ માટે વિદ્યાર્થીએ આ પ્રમાણે SSC બોર્ડના ઇંગ્લિશ SL જેનો વિષય કોડ 16 છે તેની તૈયારી કરવાની રહેશે. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ શેર ધીસ વિડીયો ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ હિટ ધ લાઇક બટન ઓલ્સો. થેન્ક યુ.